नमस्कार विद्यार्थी मित्रों, अड्डा 24/7 गुजरातना डिजिटल प्लेटफॉर्म पर हूँ भरत प्रजापति आप सर्वनुं स्वागत करूँ छूँ। मित्रों, दिवाळीनो तहેવાર છે એ પૂર્ણ થઈ ગયો છે અને હવે પાછા જે જુસ્સા સાથે મહેનત કરી રહ્યા હતા એ જુસ્સા સાથે પરત ફરવાનો સમય આવી ગયો છે। તો મિત્રો, તૈયારીની શરૂઆત કરીએ તો આપણી જે સિરીઝ ચાલુ છે વન રક્ષકની, ફોરેસ્ટ ગાર્ડની જે સિરીઝ ચાલુ છે એનો આ 10મો ભાગ છે। બરાબર, કયો ભાગ છે? 10મો ભાગ છે। અને આ ભાગની અંદર આપણે GCERTs આધારિત સર્જક પરિચય અને શબ્દ ભંડોળની આપણે ચર્ચા કરવાના છે, જે તમને આવનારી પરીક્ષાની અંદર ખૂબ મદદરૂપ થવાનું છે। તો મિત્રો, ફટાફટ વિડિયોની લિંકને શેર કરી દો, શેર કરવાની બાકી હોય તો, અને ચેનલની અંદર જો તમે નવા છો અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી દો, કારણ કે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને આવા વિડિયોનું નોટિફિકેશન છે એ તમને સરળતાથી મળતું રહેશે। એ ઉપરાંત અડ્ડા 24/7 ગુજરાતની જે એપ્લિકેશન છે, આ એપ્લિકેશનને જો તમે હજી સુધી ડાઉનલોડ નથી કરી તો ડાઉનલોડ કરી લો, કારણ કે આ એપ્લિકેશન ઉપર આપણે પ્રીમિયમ સ્ટડી મટીરિયલ્સ જે પેઇડ યુઝરો માટે છે, સાથે સાથે કરંટ અફેર્સ તમને બિલકુલ ફ્રીમાં મળે છે, જોબ એલર્ટ પણ બિલકુલ ફ્રીમાં મળે છે, ડેલી ક્વિઝ છે, સબ્જેક્ટ વાઇઝ ક્વિઝ છે, તો એવા ઘણા બધા ફીચર્સ છે જે તમને બિલકુલ ફ્રીમાં મળી રહ્યા છે। તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો। વાત કરીએ આપણા સેશનની, એની પહેલા આજે છે ભાઈ બીજ, અને ભાઈ બીજ ના આ પાવન દિવસ ઉપર તમારા માટે અડ્ડા 24/7 દ્વારા તમારા બહેનને એક ગિફ્ટ આપી શકાય એવી એક ગિફ્ટ, એટલે કે સાહેબ આપણું ગુજરાત કા મહાપેક, જે તમારા બહેનને સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રિપેરેશનમાં ખૂબ મદદરૂપ થવાનું છે। તો ગુજરાત કા મહાપેક ઉપર અત્યારે ભાઈ બીજ સ્પેશિયલ એક ઓફર ચાલી રહી છે, અને ઓફર એવી છે કે ગુજરાત કા મહાપેક ડબલ વેલિડિટી સાથે મળી રહ્યું છે, બરાબર, તો એને તમે મેળવી શકો છો G597 કોડનો ઉપયોગ કરી અને આ જે ઓફર છે એનો લાભ લઈ શકો છો। વાત કરીએ પ્રથમ પ્રશ્નની, તો પ્રથમ પ્રશ્ન કંઈક આ પ્રકારનો છે કે મકરંદ દવે સંદર્ભે અસત્ય વિધાન જણાવવાનું છે, બરાબર, મકરંદ દવે સંદર્ભે અસત્ય વિધાન જણાવવાનું છે। ફટાફટ બધા આન્સર આપે, ચલો, કે મકરંદ દવે સંદર્ભે આમાંથી અસત્ય વિધાન કયું છે? બરાબર, વાંકાનેરના વતની હતા, જયભેર એમનો કાવ્ય સંગ્રહ છે, જયભેરી એમનો કાવ્ય સંગ્રહ છે, માટીનો મહેકતો સાદ એમની નવલકથા છે, બરાબર છે, તાઈકો બાળ નાટ્ય સંગ્રહ છે। ચલો ફટાફટ આન્સર આપશો કે આમાંથી અસત્ય વિધાન કયું છે, બરાબર, આમાંથી અસત્ય વિધાન જણાવવાનું છે, ફટાફટ આન્સર આપો ચલો બધા, કે નીચેના પૈકી અસત્ય વિધાન જણાવવાનું છે મકરંદ વજેશંકર દવે સંદર્ભે, બરાબર, ચલો ફટાફટ, ઓકે સરસ, ચલો જોઈએ મકરંદ વજેશંકર દવે સંદર્ભે કે સાહેબ વાંકાનેરના તેઓ વતની ન હતા, બરાબર, તો ક્યાંના વતની હતા એ પણ આપણે જોઈએ। તો સૌથી પહેલા મકરંદ વજેશંકર દવેની એક રચના છે પુત્રવધુનું સ્વાગત, બરાબર, આપણા પાઠ્યપુસ્તકની અંદર પુત્રવધુનું સ્વાગત નામની એક રચના આવે છે, બરાબર, એ પરિવારો પરિવાર કાવ્ય છે, એ કાવ્યો છે એમાંથી લેવામાં આવેલી રચના છે, બરાબર, મકરંદ વજેશંકર દવે, એમને આપણે સાંઈ તરીકે પણ ઓળખીએ છીએ, શું કહીએ છીએ? સાંઈ તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર, અને રાજકોટ જિલ્લાના ગોંડલના વતની હતા, ઓકે, તો આ યાદ રાખીશું આપણે ક્યાંના વતની હતા એ, બરાબર, એક્ઝામની અંદર પૂછી નાખે, આઝાદીની ચળવળમાં પણ જોડાયા હતા, અને એમની જે રચનાઓ છે એની વાત કરીએ તો ઝબુક વીજળી ઝબુક, બરાબર, આ એમનો બાળ કાવ્ય સંગ્રહ છે, જ્યારે બે ભાઈ તાઈકો આ એમના બાળ નાટ્ય સંગ્રહો છે, ઓકે, યોગપથ અને અંતરવેદી આ એમના આધ્યાત્મ ચિંતનના પુસ્તકો છે, બરાબર, અને જ્યારે તરણા, જયભેરી, ગોરજ, સૂરજમુખી, સંજ્ઞા, સંગતિ આ એમના કાવ્ય સંગ્રહો છે, બરાબર, કાવ્ય સંગ્રહો આપણે ખાસ યાદ રાખીશું, કારણ કે એક્ઝામની અંદર ઘણી વખત પૂછાઈ જતા હોય છે। શ્રેણી વિજાણન, બરાબર, ગીત નાટિકા છે એમની, અને માટીનો મહેકતો સાદ આ એમની નવલકથા છે, ઓકે, તો કઈ રચનાનો સાહિત્ય પ્રકાર કયો છે એ ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામની અંદર ઘણી વખત પૂછી નાખતા હોય છે, બરાબર, સતકેરી વાણી એમના દ્વારા સંપાદિત ભજન સંગ્રહ છે, ઓકે, અને એમને રણજીતરામ વાવાભાઈ મહેતાના સ્મરણાર્થે જે એવોર્ડ આપવામાં આવે છે રણજીતરામ સુવર્ણચંદ્રક, બરાબર, એ પણ એમને પ્રાપ્ત થયેલો છે, ઓકે, ચલો બીજો પ્રશ્ન છે આપણો કે બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો એને શું કહેવાશે? ચલો સિમ્પલ પ્રશ્ન છે એકદમ, બરાબર, એકદમ સરળ અને સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો કે બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો એને શું કહેવાશે? અડવું કહેવાશે, ટોડલો કહેવાશે,
પરસ કહેવાશે કે પછી આપેલ પૈકી કોઈ નહીં? ચલો ફટાફટ આન્સર આપશો બધા કે એને શું કહેવાશે. એકદમ સિમ્પલ અને સરળ પ્રશ્ન છે કે બાર શાખના ઉપલા લાકડા આગળ રહેતો જે છેડો છે એને કહેવાશે સાહેબ ટોડલો. શું કહેવાશે? ટોડલો. તમે ગીત પણ સાંભળેલું હશે કે મારા ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, બરાબર? તો એ ટોડલો છે. ટોડલો એટલે શું થશે? તો કે જે બાર શાખ આપેલું હોય એના ઉપલા લાકડા આગળ રહેતો જે છેડો હોય ને એને ટોડલો કહેવાશે. ઓકે, જોઈએ કેટલાક શબ્દો જે તમને આવનારી પરીક્ષાની અંદર ઉપયોગી થશે. જેમ કે અડવું. અડવું એટલે શણગાર વિનાનું, અડવું, બરાબર. શોભા રહિત. શોભા રહિત એટલે કે શોભા વિનાનું, બરાબર ને. આંગણા. આંગણા એટલે, આંગણા એટલે શું થશે? આંગળીઓથી લીંપણમાં કરાતી જે ભાત છે, બરાબર, એને કહેવાશે આંગણા, બરાબર. પરસ. પરસ એટલે સ્પર્શ કરવો થશે, બરાબર. ટોડલો. ટોડલો એને ટોલ્લો પણ કહેવાશે. શું કહેવાશે? ટોલ્લો પણ કહેવાશે. તો આ પણ આપણે યાદ રાખીશું. શું કહેવાશે? ટોલ્લો કહેવાશે. ઓકે, બાર શાકના ઉપલા લાકડા આગળ રહેતો છેડો એને ટોલ્લો કહેવાશે. છતર. છતર એટલે શું થાય સાહેબ? છતર એટલે છત્ર થશે. પણ આ છતરમાં બે ત રહેલા છે, બરાબર. આ ત આવે ને એટલે એની અંદર બે ત રહેલા હોય. ત ખોડો વત્તા ત આખો, બરાબર. એના પછી છે ઉજાડવું. ઉજાડવું એટલે શું થશે? ઉજાડવું એટલે ઉજળું કરવું અથવા તો શોભાવવું, બરાબર છે. સુગંધ તો દુર્ગંધ, આ એના વિરોધાર્થી શબ્દો છે. તડકો તો છાંયડો, બરાબર. ખુલ્લું તો બંધ, આ એના શું છે? એના વિરોધાર્થી શબ્દો છે, બરાબર. તળપદા શબ્દની વાત કરીએ તો લક્ષ્મી. લક્ષ્મી એટલે લક્ષ્મી થશે, બરાબર. ઉત્સવ. ઉત્સવ એટલે ઉત્સવ થશે, બરાબર. જીવતર. જીવતર એટલે જન્મારો, જેને જિંદગી પણ કહેવાશે. ઓકે, રૂઢિપ્રયોગની વાત કરીએ તો કુળને ઉજાડવું એટલે કુળને શોભાવવું થશે, બરાબર. કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે કે નીચેના પૈકી વિનોબા ભાવે, વિનાયક નરહરિ ભાવે નું કયું પુસ્તક નથી, બરાબર. વિનાયક નરહરિ ભાવે નું કયું પુસ્તક નથી એવું આપણને પૂછેલું છે. મધુકર, વિચારપોથી, સ્વરાજ્ય કે પછી સ્વરાજ શાસ્ત્ર, બરાબર છે. આમાંથી કયું પુસ્તક વિનાયક નરહરિ ભાવેનું નથી એ જણાવવાનું છે. ફટાફટ આન્સર આપો. ચલો, કે નીચેના પૈકી વિનોબા ભાવેનું કયું પુસ્તક નથી? ચલો ઝડપથી આન્સર આપો. કયું પુસ્તક વિનોબા ભાવેનું નથી, બરાબર. ત્યારબાદ આપણે વિનોબા ભાવે વિશે કેટલીક બેઝિક માહિતી આપણે મેળવીએ, બરાબર. એક્ઝામની દ્રષ્ટિએ આપણને ઉપયોગી થાય એવી આપણે માહિતી મેળવી, બરાબર. ચલો ફટાફટ આન્સર આપશો બધા. ઓકે, ચલો જોઈએ. તો નીચેના પૈકી વિનોબા ભાવેનું કયું પુસ્તક નથી? તો કે સાહેબ, સ્વરાજ્ય જે છે ને એ વિનાયક નરહરિ ભાવેનું છે નહીં. તો કોનું છે, બરાબર ને? વિનાયક નરહરિ ભાવે વિશે પહેલાં તો થોડીક માહિતી મેળવી લઈએ. ઓકે, ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ આ એમની રચના છે અને ભારતીય સંસ્કૃતિમાંથી લેવામાં આવેલી એમની આ રચના છે. ઓકે, વિનાયક નરહરિ ભાવે આ એમનું પૂરું નામ છે, બરાબર. અને રાયગઢ જિલ્લાના ગાગુડે ગામમાં તેમનો જન્મ થયેલો હતો. ઓકે, વિનોબાના હુલામણા નામે આપણે એમને ઓળખીએ છીએ, જેમને આચાર્યના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે, બરાબર. આપણે એવું પણ કહીએ ઘણી વખત કે આચાર્ય વિનોબા ભાવે. ઓકે, ગાંધીજીના અનુયાયી અને ભૂદાન ચળવળના શું હતા? પ્રણેતા હતા. ઓકે, એમણે મૌલિક ચિંતન, ચિંતક અને લેખક એવો હતા. ઓકે, તેમણે ભગવદ્ ગીતાનો મરાઠી ભાષામાં અનુવાદ કર્યો હતો. જો આ વસ્તુ ખાસ યાદ રાખવા જેવી છે કે ભગવદ્ ગીતાનો મરાઠીમાં અનુવાદ કરનાર સર્જક કોણ હતા? તો કે સાહેબ, વિનાયક નરહરિ ભાવે હતા, બરાબર. ગીતા પ્રવચનો ભારતની તમામ ભાષામાં અનુવાદિત એમની રચના છે. ઓકે, વિચાર પોથી, સ્થિત પ્રજ્ઞ દર્શન, મધુકર, ક્રાંતિ દર્શન, સ્વરાજ્ય શાસ્ત્ર, ભૂદાન ગંગા ભાગ 1 થી ભાગ 10, આ બધા એમના મહત્વના પુસ્તકો છે, બરાબર. અને એમને રેમન મેક્સેસ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલા છે. તો આ બધી નાની નાની બાબતો છે એ યાદ રાખવાની છે. સાથે સાથે એમને ભારત રત્નથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ભારતનું સર્વોચ્ચ સન્માન જેને કહી શકાય, ભારત રત્ન એવોર્ડ, એમનાથી પણ એમને સન્માનિત કરવામાં આવેલા છે. નેક્સ્ટ પ્રશ્ન આપણો આગળ કે વિરોધાર્થીના સંદર્ભે અસત્ય જોડ જણાવવાનું છે, એટલે કે અસત્ય વિધાન જણાવવાની છે, બરાબર છે. પ્રાચીન તો અર્વાચીન, સાવધ તો ગાફેલ, શાશ્વત તો કાયમી અને બાહ્ય તો આંતરિક. ચલો ફટાફટ આન્સર આપશો કે આમાંથી અસત્ય વિધાન કયું છે, અયોગ્ય વિધાન કયું છે? ફટાફટ આન્સર આપો ચલો બધા. ઝડપથી આન્સર આપશો કે વિરોધાર્થી સંદર્ભે અસત્ય વિધાન જણાવવાનું છે. પ્રાચીન તો અર્વાચીન થશે, બરાબર છે. સાવધ તો ગાફેલ થશે, શાશ્વત તો કાયમી થશે, બાહ્ય તો આંતરિક થશે. ચલો ફટાફટ આન્સર આપશો બધા. શું જવાબ આવશે?
विरोधार्थी संदर्भे असत्य विधान जणावानुं कहेलुं छे। फटाफट आंसर आपो चलो बधा। खूब सरस। चलो तो जोईए अहींया शुं जवाब आवे छे। तो साहेब अहींया आवशे शाश्वत। शाश्वत अने कायमी आ बंने वस्तु एक ज थाय, बराबर छे। अहींया विरोधार्थी कीधुं छे एटले एनो विरोध अर्थ दर्शावानो कीधेलो छे, बराबर। जोईए केटलाक शब्दो जेथी वधारे क्लियर थशे। जेम के जो शाश्वत तो नाशवंत थशे, शुं थाय? शाश्वत तो नाशवंत, जेनो नाश थई जाय एवुं अने जे नाश ना थाय तेवुं, बराबर छे। चलो वर्ज्य, वर्ज्य एटले शुं थशे? त्यजवा योग्य, बराबर। समानार्थी शब्द पहेला જોઈ લઈએ। જો સમાનાર્થી શબ્દ તમને ઘણા ઉપયોગી થશે પરીક્ષાની અંદર, અને તમે લાસ્ટ એક્ઝામોના પેપર જોશો ને તો સાહેબ 6 થી કરી અને ધોરણ 12 સુધીના સમાનાર્થી શબ્દો, વિરોધાર્થી શબ્દો આમાંથી જ પૂછાયેલા છે, બરાબર છે। વર્જ્ય એટલે ત્યજવા યોગ્ય, બરાબર। ક્ષીણ, ક્ષીણ કોને કહેવાશે? ક્ષીણ એટલે ઘસાયેલું, જેને નબળું પણ કહેવાશે, ઓકે। અક્રાંતિયું, અક્રાંતિયું એટલે ધરાય નહીં ને એવું, અક્રાંતિયું કોને કહેવાય? જે ધરાય નહીં તેવું, બરાબર। એના પછી આગળ વધીએ, ઓકે। એનાથી આગળ વધીએ તો સાહેબ વધારે પડતું ખાનાર, અક્રાંતિયું એટલે વધારે પડતું ખાનાર, ઓકે। સાવધ, સાવધ તો શું થશે? સાવધ એટલે જાગ્રત કહેવાશે, બરાબર, સજાગ પણ કહેવાશે। નિષ્કર્ષ, નિષ્કર્ષ આપણે વર્ણનાત્મક જ્યારે કોઈ પેપર લખતા હોય ત્યારે છેલ્લે નિષ્કર્ષ લખતા હોય, બરાબર। નિષ્કર્ષ એટલે શું થશે? તો કે સાહેબ નિષ્કર્ષ એટલે સાર થશે, ઓકે। અદ્વિતીય, અદ્વિતીય એટલે અજોડ થશે, બરાબર। અદ્વિતીય એટલે અજોડ। અસ્ખલિત, અસ્ખલિત એટલે સતત અથવા તો એક ધારું, બરાબર। શાશ્વત, શાશ્વત એટલે નિત્ય થશે, બરાબર ને। શાશ્વત એટલે શું થશે? તો કે નિત્ય એટલે શાશ્વત થશે। ચવડ, ચવડ એટલે મુશ્કેલીથી તૂટે અથવા તો ફાટે કે ચવાય એવું, એને કહેવાશે ચવડ, ઓકે। સંપદા, સંપદા એટલે સંપત્તિ થશે, બરાબર। સંપદા એટલે શું થશે? સંપત્તિ થશે, ઓકે। વિરોધાર્થીની વાત કરી તો પ્રાચીન તો અર્વાચીન થશે, બરાબર। પ્રાચીન એટલે મૂળનું થશે એવું પણ કહેવાશે, એનો અર્થ એવો થશે, બરાબર, મૂળનું, ઓકે। સાવધ તો ગાફેલ થશે, ઓકે, વિરોધાર્થી છે। સ્નિગ્ધ તો કઠણ થશે। બાહ્ય તો આંતરિક થશે। આધ્યાત્મિક તો સાંસારિક થશે, બરાબર। અભિમાન તો નિરાભિમાન થશે, બરાબર, નિરઅભિમાન, નિર્ભિમાન, ઓકે। શાશ્વત તો નાશવંત થશે અને અક્રાંતિયું તો મિતાહારી, જરૂરિયાત પૂરતું ખાનાર તો મિતાહારી કહેવાશે, ઓકે। અક્રાંતિયું એટલે વધારે પડતું ખાનાર, ઓકે। તો આ વસ્તુ આપણે યાદ રાખીશું, વિરોધાર્થીની અંદર અહીંયાથી પ્રશ્ન પૂછાઈ શકે એવો છે। આ અક્રાંતિયું તો મિતાહારી છે એ આઈએમપી કરી શકાય મારા મત મુજબ, બરાબર। ચલો એનાથી આગળ વધીએ તો મરજીવ્યા સોનેટ એ કઈ રચનામાંથી લેવામાં આવેલ છે? ચલો મરજીવ્યા સોનેટ જે છે એ કઈ રચનામાંથી લેવામાં આવેલી રચના છે? ફટાફટ આન્સર આપશો ચલો બધા। મરજીવ્યા સોનેટ કઈ રચનામાંથી લેવામાં આવેલ છે? પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે મરજીવ્યા સોનેટના સર્જક કોણ છે, બરાબર। મરજીવ્યા સોનેટના સર્જક કોણ છે એ આપણને ખબર હોય તો એ સોનેટ શેમાંથી લેવામાં આવેલું છે એ પણ આપણને ખબર પડી જાય, બરાબર। ચલો ફટાફટ આન્સર આપશો કે મરજીવ્યા સોનેટ કઈ રચનામાંથી લેવામાં આવેલ છે? પારિજાત, પ્રભાત ગીત, સાવિત્રી, પ્રશસ્તિ કે પછી આપેલ પૈકી કોઈ નહીં? ચલો ઝડપથી બધા આન્સર આપશો કે મરજીવ્યા સોનેટ કઈ રચનામાંથી લેવામાં આવેલ રચના છે? એકદમ સિમ્પલ પ્રશ્ન છે, બરાબર, ફટાફટ આન્સર આપો ચલો બધા। ખૂબ સરસ, ચલો ફટાફટ આન્સર આપો બધા, ઓકે। ચલો તો અહીંયા કને આવશે? પારિજાતમાંથી લેવામાં આવેલ રચના છે, શેમાંથી? પારિજાતમાંથી રચના, આ જે રચના છે એ લેવામાં આવેલી છે, ઓકે। જોઈએ આ રચના છે કોની છે? તો કે સાહેબ પૂંજાલાલની છે। કોની છે? પૂંજાલાલની છે, ઓકે। પૂંજાલાલ વિશે બેઝિક માહિતી આપણને હોવી જોઈએ જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે, જેમ કે મરજીવ્યા, બરાબર। મરજીવ્યા જે સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે, બરાબર, તો આ પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે એક્ઝામની અંદર એનો સાહિત્ય પ્રકાર પણ પૂછી નાખે, ઓકે। સોનેટ એટલે 14 પંક્તિનું છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે, ઓકે। બીજું કે પૂંજાલાલની વાત કરીએ તો પૂંજાલાલ રણછોડલાલ દલવાડી એમનું પૂરું નામ છે અને એમનું વતન છે એ આણંદ જિલ્લામાં આવેલું નાપા ગામ હતું। કયું ગામ? નાપા ગામ હતું, ક્યાં આવેલું? આણંદ જિલ્લામાં આવેલું, બરાબર। પૂંજાલાલના નામથી સાહિત્ય કૃતિઓ લખેલી છે એમને, પૂંજાલાલના નામથી સાહિત્ય કૃતિઓની રચના કરેલી છે અને કવિ તરીકે પણ જાણીતા છે। 1926 થી શ્રી અરવિંદ આશ્રમ પુંડુચેરીમાં વસવાટ એમણે કર્યો હતો અને પારિજાત, પ્રભાત ગીત, બરાબર, શ્રી અરવિંદ વંદના, બરાબર, શ્રી અરવિંદ મહાપ્રભુ, સાવિત્રી, પ્રશસ્તિ આ વગેરે એમના શું છે? કાવ્યના ગ્રંથો છે, ઓકે। અને એમની જો અન્ય રચનાઓની વાત કરીએ તો ગુર્જરી એ એમનો
सोनेट काव्य नो संग्रह छे, बराबर। आ गुर्जरी काव्य संग्रह छे ने एक खास ध्यान राखजो, एमनो सोनेट काव्य नो संग्रह छे, बराबर। ए घणी वखत पूछी नाखता होय छे। ओके, चलो एना थी आगळ वधीए। तो नेक्स्ट आपणो प्रश्न छे के समानार्थी संदर्भे अयोग्य विकल्प जणावानुं छे, फटाफट आंसर आपो। चलो बधा समानार्थी संदर्भे अयोग्य विकल्प जणावानुं कीधेलो छे, फटाफट आंसर आपो। चलो बधा के आमांथी समानार्थी संदर्भे अयोग्य विकल्प कयो छे? गह्वर तो पर्वत, अटंक तो टेकीलू, अफाट तो अपाक, बराबर, अने रत्नाकर तो शुं थशे? रत्नाकर तो समुद्र थशे, बराबर। चलो आमांथी अयोग्य विकल्प कयो छे? समानार्थीना संदर्भमां अयोग्य विकल्प जणावानो छे। चलो फटाफट क्विक आंसर आपशो बधा, फटाफट फटाफट आंसर आपो। चलो बधा एकदम सिंपल प्रश्न छे, बराबर, एकदम सरल अने सिंपल प्रश्न छे। ओके, तो अहींया कने जवाब शुं आवशे आपणो? तो के साहेब अहींया कने आपणो जवाब आवशे गह्वर। गह्वर तो पर्वत नहीं थाय, बराबर। जोईए आपणे केटलाक शब्दो जेथी वधारे क्लियर थशे। गह्वर एटले शुं थाय? तो के साहेब गह्वर एटले बखोल थशे। शुं थशे? बखोल थशे, जेने गुफा पण कहेवाशे, बराबर। अटंक, अटंक एटले टेकીલું થશે। ओके, मरजीविया, मरजीविया एटले जीवना जोखमे દરિયામાંથી મોતી કાઢનાર, એને મરજીવિયા કહેવાશે। ઓકે, પ્રદીપ્ત, પ્રદીપ્ત એટલે સળગેલું, બરાબર। અથાગ, અથાગ એટલે પાર વિનાનું, અથાગ એટલે શું થશે? પાર વિનાનું। સજલ નેત્ર, સજલ નેત્ર એટલે શું થશે? તો કે સાહેબ આંસુ ભરેલી આંખો, એને સજલ નેત્ર કહેવાશે, બરાબર। શું કહેવાશે? સજલ નેત્ર। આ સજલ નેત્ર ખાસ યાદ રાખજો, કારણ કે એક્ઝામની અંદર પૂછી નાખે છે, બરાબર। અફાટ, અફાટ એટલે શું થાય? તો કે અપાર અથવા ખૂબ વિશાળ। ઓકે, રત્નાકર, રત્નાકર એટલે શું થાય? તો કે સાહેબ સમુદ્ર થાય, દરિયો થાય, રત્નોનો સમૂહ થાય। ઓકે, અગાધ, અગાધ એટલે અતિ ઊંડું થશે। ઓકે, તળો, તળો એટલે તળિયા થશે। ઓકે, અખૂટ, અખૂટ એટલે ખૂટે નહીં એવું, એને અખૂટ કહેવાશે, બરાબર। અપાર પણ કહેવાશે એને। વારવું, વારવું એટલે અટકાવવું થશે। ઓકે, બીજું કે વિરોધાર્થીની વાત કરીએ ને, તો ઉત્સાહ તો નિરુત્સાહ થશે, અઉત્સાહ નહીં થાય, આ ખાસ ધ્યાન રાખજો। ઘણા વિદ્યાર્થીઓ શું કરે, વિરોધાર્થીની અંદર અ લગાડી દે, બરાબર ને, એવું કરે કે ઉત્સાહ તો અઉત્સાહ, અઉત્સાહ નહીં થાય, નિરુત્સાહ થશે, બરાબર। ઘણી જગ્યાએ એવું કરતા હોય, અહીંયા આપણે કે અની જે અ લગાડી દઈએ એટલે વિરોધાર્થી થઈ જાય, એવું ના હોય, બરાબર છે। તો આ ખાસ ધ્યાન રાખજો, ઉત્સાહ તો નિરુત્સાહ થશે। ઓકે, એના પછી બીજો છે વિકરાળ, વિકરાળ તો શું થશે? તો કે સાહેબ વિકરાળ એટલે સુંદર થશે, બરાબર। વિકરાળ એટલે શું થશે? સુંદર થશે। તમોમય, તમોમય એટલે તેજોમય, બરાબર। તમોમયનો વિરોધાર્થી શું થાય? તેજોમય। ઓકે, વૃથા, વૃથા એટલે નકામું થશે, બરાબર। કીધ, કીધ એટલે કીધો, આ તળપદા શબ્દો છે, શું છે? તળપદા શબ્દો છે, તળ એટલે તળિયું થશે। ઓકે, ચલો એનાથી આગળ વધીએ। નેક્સ્ટ આપણો પ્રશ્ન છે માર્કંડીના સર્જક સંદર્ભે સત્ય વિધાન જણાવવાનું છે, સખી માર્કંડી, બરાબર ને, સખી માર્કંડીના સર્જક સંદર્ભે સત્ય વિધાન જણાવવાનું છે, ફટાફટ આન્સર આપો। ચલો સખી માર્કંડી, બરાબર, અહીંયા સખી માર્કંડી છે, બરાબર, શું છે? સખી માર્કંડી, બરાબર। સખી માર્કંડીના સર્જક સંદર્ભે સત્ય વિધાન જણાવવાનું છે, આમાંથી સાચું કયું છે ને એ જણાવવાનું છે, ફટાફટ આન્સર આપો। ચલો સખી માર્કંડીના સર્જક સંદર્ભે સત્ય વિધાન જણાવવાનું કીધેલું છે કે જન્મ એમનો રાજકોટમાં થયો હતો, ગુજરાત વિદ્યાપીઠના સ્થાપક હતા, બરાબર છે। બ્રહ્મદેશનો પ્રવાસ એમનો જાણીતો નાટ્ય સંગ્રહ છે, કે પછી આપેલ પૈકી કોઈ નહીં, બરાબર। સખી માર્કંડીના સર્જક કોણ છે પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ, એ ખબર હશે તો પછી આપણે આમાંથી સત્ય કે અસત્ય વિધાન જાણી શકીશું, બરાબર। ચલો ફટાફટ આન્સર આપશો કે આમાંથી સાચો જવાબ કયો આવશે, ઝડપથી આન્સર આપો ચલો બધા ફટાફટ, કે આમાંથી સાચો જવાબ કયો આવશે। ફટાફટ આન્સર આપો ચલો બધા, ખૂબ સરસ। ચલો તો અહીંયા કને કયો આવશે? આપેલ પૈકી કોઈ નહીં, બધે બધા ખોટા છે, બરાબર। તો સૌથી પહેલા તો સખી માર્કંડીના સર્જક કોણ છે? તો સાહેબ દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, કોણ આવશે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર, એમને આપણે સવાઈ ગુજરાતી તરીકે પણ ઓળખીએ છીએ, શું કહીએ છીએ? સવાઈ ગુજરાતી, બરાબર। આ સવાઈ ગુજરાતી એમને કોણે કહ્યા છે? તો કે સાહેબ એમને ગાંધી બાપુએ કહ્યા છે, સવાયા ગુજરાતી એમને કોને કહ્યા છે? ગાંધી બાપુએ કહ્યા છે, બરાબર, તો એ પણ આપણે યાદ રાખીશું। બીજું કે આ જે સખી માર્કંડી જે નિબંધ છે, બરાબર ને, પ્રવાસ નિબંધ છે, કયો નિબંધ છે? પ્રવાસ નિબંધ છે, તો આ પણ આપણે યાદ રાખવાનું થશે કે સખી માર્કંડીનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એ પ્રવાસ નિબંધ છે, શું છે? પ્રવાસ નિબંધ છે। શેમાંથી લેવામાં આવ્યો છે? તો કે પ્રકૃતિનો આનંદમાંથી લેવામાં આવેલી રચના છે।
ઓકે, તો આ બધી બાબતો યાદ રાખવી પડશે, કારણ કે એક્ઝામની અંદર જે સાહિત્ય છે ને સાહેબ પાઠ્યપુસ્તકનું પૂછાય પણ થોડું અટપટું પૂછાતું હોય છે, બરાબર છે? તો આ પ્રકૃતિનો આનંદમાંથી લેવામાં આવેલો નિબંધ છે, સખી માર્કંડી, જે પ્રવાસ નિબંધ છે. ઓકે, કોની રચના છે? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર સાહેબની, જેમને આપણે કાકા સાહેબ કાલેલકર તરીકે ઓળખીએ છીએ, બરાબર. મહારાષ્ટ્રના સતારાના વતની હતા, ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક અને આચાર્ય પદે પણ રહી ચૂકેલા છે. ઓકે, માતૃભાષા મરાઠી હોવા છતાં ગુજરાતી વિષય ઉપર, ગુજરાતી ભાષા ઉપર એમનું સારું એવું પ્રભુત્વ હતું અને એમને સારા એવા પ્રમાણમાં સાહિત્ય સર્જન પણ ગુજરાતી ભાષામાં કરેલું છે, બરાબર. એટલે એમને ગાંધી બાપુએ શું કહ્યા છે? સવાયા ગુજરાતી કહ્યા છે, બરાબર. સવાયા ગુજરાતી કહ્યા છે એટલે આપણે એને સવાઈ ગુજરાતી કહીને પણ નવાજીએ છીએ. ઓકે, એમની રચનાઓની વાત કરીએ, સવાઈ ગુજરાતી. ઓકે, ગંગા મૈયા, યમુના રાણી, ઉભયાન વય નર્મદા, દક્ષિણ ગંગા ગોદાવરી, આ એમના ગદ્ય લેખન શૈલીના ઉત્તમ નમૂનાઓ છે. જ્યારે હિમાલયનો પ્રવાસ, બ્રહ્મદેશનો પ્રવાસ, પૂર્વ આફ્રિકામાં, બરાબર, ઉગમનો દેશ જાપાન, તેમના પ્રવાસ વર્ણનના ગ્રંથો છે. જ્યારે રખડવાનો આનંદ, જીવનનો આનંદ, જીવન લીલા, આ એમના નિબંધ સંગ્રહો છે, બરાબર. તો આ બધી બાબતો યાદ રાખવી પડશે. સ્મરણ યાત્રા, ઓતરાતી દિવાલોમાં અનુક્રમે એમણે શૈશવ અને જેલ જીવનના જે પ્રસંગો છે એનું વર્ણન કરેલું છે, બરાબર. તો આ પણ આપણે યાદ રાખીશું. ઓકે, એમની જે પણ કઈ રચનાઓ છે, બરાબર, એ કાલેલકર ગ્રંથાવલીમાં એમનું જે સાહિત્ય છે એ ગ્રંથસ્થ થયેલું જોવા મળે છે. એમણે સાહિત્ય અકાદમી નો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે દિલ્હીનો, બરાબર. અને એ ઉપરાંત એમને પદ્મ વિભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવેલા છે, બરાબર. સખી માર્કંડીમાં ભારતની જે નદીઓ છે એના વિશે એમના પુસ્તકો છે, બરાબર. સખી માર્કંડી જે છે એમાં ભારતની નદીઓ માટે લોકમાતા શબ્દ પ્રયોગ કરવામાં આવેલો છે, બરાબર. તો આ પણ આપણે યાદ રાખીશું. શેના માટે લોકમાતા શબ્દ પ્રયોગ કરેલો છે સખી માર્કંડીની અંદર? છે કયા શબ્દનો પ્રયોગ કરેલો છે? નદી માટે, તો કે સાહેબ લોકમાતાનો. ઓકે, એનાથી આપણો નેક્સ્ટ પ્રશ્ન છે કે સમાનાર્થીના સંદર્ભમાં સત્ય વિધાન જણાવવાનું છે, બરાબર. મ્લાન તો કરમાયેલું, લાવણ્ય તો અણગમો, પાસ તો નજીક અને પ્રપાત તો મંદ. હવે આમાંથી જે સમાનાર્થી સંદર્ભે સત્ય વિધાન આપણે જણાવવાનું છે, બરાબર, કે આમાંથી સાચું વિધાન કયું છે, બરાબર. ચલો ફટાફટ આન્સર આપશો કે આમાંથી સાચું વિધાન કયું છે, સમાનાર્થી સંદર્ભે સાચું વિધાન કયું છે, ઝડપથી આન્સર આપો. ચલો, એકદમ સિમ્પલ છે, બરાબર ને, એકદમ સિમ્પલ છે. ચલો ફટાફટ, ખૂબ સરસ. સમાનાર્થી સંદર્ભે સત્ય વિધાન જણાવવાનું કીધેલું છે, ખૂબ સરસ. ચલો, તો અહીંયા આપણે સમાનાર્થી સંદર્ભે સત્ય વિધાન કીધેલું છે, તો ખાસ યાદ રાખજો કે મલાન એટલે શું થશે? તો કે સાહેબ એને કહેવાશે નિસ્તેજ. શું કહેવાશે? નિસ્તેજ કહેવાશે, બરાબર, નિસ્તેજ. એને કરમાયેલું પણ કહેવાશે ને પહેલા, તો આ રાઈટ જ થશે, આ રાઈટ જ થશે, બરાબર. લાવણ્ય તો સુંદરતા થશે ને. ઓકે, જોઈએ આપણે આગળ. તો જુઓ, શબ્દો જોઈએ જેથી વધારે ક્લિયર થશે. પ્રપાત, પ્રપાત એટલે ધોધ થશે. કુલો દ્વારક, કુલો દ્વારક એટલે કુળનો ઉદ્ધાર કરનાર, બરાબર ને. કુલો દ્વારક એટલે કે કુળનો ઉદ્ધાર કરનાર, બરાબર. મ્લાન, મ્લાન એટલે કરમાયેલું, જેને નિસ્તેજ પણ કહેવાશે. ઓકે, લાવણ્ય, લાવણ્ય એટલે શું થાય? લાવણ્ય એટલે સુંદરતા થશે, બરાબર. પાસ, પાસ એટલે શું થાય? પાસ એટલે ફાંસલો થશે, બરાબર. ધૃષ્ટતા, જો આ ધ્રુવ છે, શું છે? ધ્રુવ છે. ધૃષ્ટતા, આ ધ અને રુ જોડાયેલા છે, બરાબર. ધ અને રૂ જોડાયેલા છે. ધૃષ્ટતા એટલે વધુ પડતી હિંમત અથવા તો ઉદ્વતાઈ. ઓકે, એના પછી આગળ છે સાધારણ. સાધારણ તો શું થશે? તો કે સાહેબ સાધારણ તો અસાધારણ, આ એનો વિરોધાર્થી શબ્દ છે. ઓકે, સ્વસ્થ તો અસ્વસ્થ, ઈચ્છા તો અનિચ્છા, બરાબર. વરદાન તો શાપ થશે, પ્રગટ તો અપ્રગટ થશે, અને સ્મિત તો શું થશે? રુદન થશે. મંદ તો મંદ તો થશે જલદ. ઓકે, આયુધારા વહેવી, જો રૂઢિ પ્રયોગ પણ ઘણી વખત પૂછાઈ જતા હોય છે, બરાબર. આયુધારા વહેવી, તો આયુધારા વહેવી એટલે જીવતા રહેવું, બરાબર ને. આયુધારા વહેવી એટલે જીવતા રહેવું થશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. ઓકે, એનાથી આગળ વધીએ તો નેક્સ્ટ આપણો પ્રશ્ન છે, રસ્તો કરી જવાના ગઝલ જે છે એના સર્જકનું વતન જણાવવાનું છે, બરાબર. રસ્તો નહીં મળે તો રસ્તો કરી જવાના, બરાબર. તો આ જે રસ્તો કરી જવાના ગઝલ છે એના સર્જક કોણ આવશે? ચલો ફટાફટ, રસ્તો કરી જવાના જે ગઝલ છે એના સર્જક જે છે એમનું વતન જણાવવાનું છે. એટલે સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે એના સર્જક કોણ છે, બરાબર ને. સર્જકની ખબર હશે તો આપણને ખબર પડશે કે એમનું વતન કયું છે, બરાબર છે. ચલો ફટાફટ આન્સર આપો કે રસ્તો કરી જવાના જે ગઝલ છે એના સર્જકનું વતન જણાવવાનું છે,
રાજકોટ આવશે, પોરબંદર આવશે, ભાવનગર આવશે કે પછી જૂનાગઢ આવશે? ચલો ક્વિક આન્સર આપશો બધા ફટાફટ કે શું જવાબ આવશે અહીંયા, ફટાફટ આન્સર આપો ચલો બધા. એકદમ સિમ્પલ પ્રશ્ન છે, બરાબર, એકદમ સરળ અને સિમ્પલ પ્રશ્ન છે, ફટાફટ આન્સર આપો ચલો. કે રસ્તો કરી જવાના જે ગઝલ છે, આ ગઝલના સર્જક જણાવવાના છે, બરાબર, એના એના સર્જક જણાવવાના છે. સર્જક જણાવશો એટલે એનું વતન ખબર પડી જાય, બરાબર ને? સર્જક જણાવશો એટલે એનું વતન જે છે એ ખબર પડી જશે, બરાબર. ચલો ફટાફટ, કે રસ્તો કરી જવાના જે ગઝલ છે, આ ગઝલના સર્જકનું વતન જણાવવાનું છે, બરાબર. તો સૌથી પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે અમૃતલાલ, અમૃત ઘાયલ જે છે ને, આ એ આ ગઝલના સર્જક છે. કોણ છે? અમૃત ઘાયલ આ ગઝલના સર્જક છે. તો એમનું વતન કયું હતું? તો કે સાહેબ રાજકોટ હતું, બરાબર. કયું હતું? રાજકોટ હતું. હવે એમના વિશે થોડીક માહિતી મેળવી. તો સાહેબ રસ્તો કરી જવાના જે ગઝલ છે એ શેમાંથી લેવામાં આવી છે? તો સૌથી પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે આઠો જામ ખુમારીમાંથી લેવામાં આવેલી રચના છે, બરાબર. શેમાંથી લેવામાં આવેલી છે? આઠો જામ ખુમારીમાંથી લેવામાં આવેલી રચના છે. ઓકે, બીજું કે આ જે આ રચના છે, બરાબર, એના સર્જક છે અમૃત ઘાયલ, જેમનું પૂરું નામ છે અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ, બરાબર. એમને આપણે ઘાયલ નામથી પણ ઓળખીએ છીએ. ઓકે, રાજકોટ જિલ્લાના સરઘાર ગામના એમ તેઓ વતની હતા. ઓકે, સૂળ અને શમણા, રંગ રૂપ ઝાય અગ્નિ તેમજ ગઝલ નામે સુખ, આ એમના શું છે? આ એમના સાહેબ ગઝલ સંગ્રહો છે, બરાબર. અને આઠો જામ ખુમારીમાં આ એમની સમગ્ર કવિતાઓ જે છે એ આની અંદર પ્રકાશિત થયેલી છે. ઓકે, તો એ આપણે યાદ રાખીશું. ઓકે, બીજું કે ગઝલકાર તરીકે એમણે સારું એવું સર્જન જે છે એ ગુજરાતી ભાષાની અંદર કર્યું છે, એટલે ગઝલકાર તરીકે તેમનું મહત્વનું પ્રદાન ગુજરાતી સાહિત્યની અંદર જોવા મળે છે. એમણે રણજીત રામ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયેલો છે, બરાબર. તો એ પણ આપણે યાદ રાખવાનો થશે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો નેક્સ્ટ છે કે વિરોધાર્થી સંદર્ભે અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે, બરાબર. વિરોધાર્થીના સંદર્ભે અયોગ્ય વિકલ્પ આપણે અહીંયા જણાવવાનો કીધેલો છે, બરાબર. ફટાફટ આન્સર આપશું કે વિરોધાર્થી સંદર્ભે અયોગ્ય વિકલ્પ કયો છે? તો સાહેબ અહીંયા કને વિરોધાર્થી સંદર્ભે અયોગ્ય વિકલ્પ આવશે વિરામ, તો કુવિરામ નહીં આવે, બરાબર. જોઈએ શબ્દ એટલે વધારે ક્લિયર થશે કે વિરામ એટલે અવિરામ થશે. શું થશે? અવિરામ થશે. ઓકે, સમાનાર્થીની વાત કરીએ તો પહેલા સમાનાર્થી જોઈએ. નિજ, નિજ એટલે પોતે. ઓકે, સિંધુ, સિંધુ એટલે સમુદ્ર થશે, બરાબર. રત્નાકર એટલે પણ સમુદ્ર થશે, રત્નાકર એટલે પણ સમુદ્ર થશે, બરાબર. સમો, સમો એટલે જેવો થશે, બરાબર. જખમ, જખમ એટલે ઘાવ થશે. ઓકે, વિરામ તો અવિરામ વિરોધાર્થી છે. વિકાસ, વિકાસ તો વિનાશ થશે, બરાબર ને? વિકાસ તો શું થશે? વિનાશ થશે. ખીલવું, ખીલવું તો કરમાવવું થશે. ઓકે, પ્રકાશ, પ્રકાશ તો અંધકાર થશે. ઓકે, ભય તો અભય થશે. આ વિરોધાર્થી શબ્દો છે. ઓકે, અને ખોડિયું, ખોડિયું એટલે સાહેબ શરીર થાય. આ તળપદો શબ્દ છે. ઓકે, જડે, જડે એટલે મળે થશે. શું થશે? જડે એટલે મળે થશે. ઓકે, તો આ પણ આપણે યાદ રાખીશું, કારણ કે એક્ઝામની અંદર એ પણ પૂછી નાખે એવો છે. ઓકે, ચલો એનાથી આગળ વધીએ. તો જો તમે અલગ અલગ પરીક્ષાની પ્રિપેરેશન કરી રહ્યા છો, બરાબર ને, અલગ અલગ એક્ઝામ માટે જો તમે પ્રિપેરેશન કરી રહ્યા છો, તો બધી પરીક્ષાઓમાં તમને મદદરૂપ થાય ને એવું અડ્ડા 24/7 પ્લેટફોર્મ ઉપર ગુજરાત કા મહાપેક અત્યારે ઉપલબ્ધ છે, બરાબર. જે તમને આવનારી જીપીએસસી ક્લાસ 1 એન્ડ 2, બરાબર, ક્લાસ 3ની એક્ઝામ, બરાબર છે. પછી એસએસસીની કોઈ પણ એક્ઝામ, એટલે કે સાહેબ એમટીએસની એક્ઝામ છે, બરાબર, સીએચએસએલની એક્ઝામ છે, બરાબર છે, જીડીની એક્ઝામ છે. તો આ બધી પરીક્ષાઓ માટે એક જ બેચ કોર્સ કે જે તમને બધી પરીક્ષાઓમાં ઉપયોગી થશે, બરાબર. તો આ જે ગુજરાત કા મહાપેક છે એમાં અત્યારે ભાઈ બીજની એક ઓફર પણ ચાલી રહી છે, બરાબર. ભાઈ બીજ નિમિત્તે એક ઓફર પણ ચાલી રહી છે. અને ઓફર શું છે? તો કે સાહેબ ઓફર એવી છે કે સાહેબ ડબલ વેલિડિટી મળી રહી છે, બરાબર, અને આકર્ષક ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, બરાબર. તો આ ઓફરનો લાભ લેવા માટે તમે G597 આ કોડનો તમારો ઉપયોગ કરવાનો રહેશે, બરાબર. G597 કોડનો તમે ઉપયોગ કરો છો તો તમે આ ઓફરનો લાભ લઈ શકશો. ઓકે, તો G597 કોડનો ઉપયોગ કરો અને આ ઓફરનો લાભ અવશ્ય લ્યો, કારણ કે ભાઈ બીજ નિમિત્તે અડ્ડા 24/7ના પ્લેટફોર્મ પર આ ઓફર જે છે એ અત્યારે એક્ટિવ છે. અને ટૂંક સમયમાં, એટલે કે આજે રાત્રે 12 વાગે, બરાબર, આજે રાત્રે 12 વાગે આ જે ઓફર છે એ સમાપ્ત થઈ જશે, બરાબર. ચલો, તો આગળ વાત કરીએ. તો આજનું આ સેશન છે આપણું, એને આપણે અહીંયા કને આપી રહ્યા છીએ પૂર્ણવિરામ. આવતીકાલે પાછા મળીશું અડ્ડા 24/7ના પ્લેટફોર્મ ઉપર ગુજરાત ફોરેસ્ટ માટે સ્પેશિયલ સેશન લઈને.
त्यां सुधी वीडियो ने जो लाइक करवानो बाकी हो तो लाइक अवश्य करो, शेयर करवानो बाकी हो तो शेयर करो, एप्लिकेशन डाउनलोड करवानी बाकी हो तो डिस्क्रिप्शन बॉक्स नी अंदर लिंक आपेली छे, त्यां जईने एप्लिकेशन डाउनलोड करी शको छो, बराबर। अने जो कोई पण प्रश्न होय तो मने कमेंट बॉक्स में अवश्य जणावजो। ओके मित्रों, मळीए नवा सेशन नी अंदर, त्यां सुधी मने आपो रजा। जय हिंद, जय भारत।